हेलो फ्रेंड्स, केम छो? मजा में आगळना लेक्चर में आपणे बे टॉपिकनी छे वात करी थी। चेप्टर नंबर 3 छे, शुरू कर्युं हतुं। तमे लेक्चर नंबर आगळना जोया होय तो जोई लेजो। बे लेक्चर आपणा छे कम्प्लीट छे, थई गया छे, बराबर छे। पहला लेक्चर में आपणे चेप्टर नंबर 3, बराबर, एनुं इंट्रोडक्शन, प्रवाह विद्युत, एनुं इंट्रोडक्शन छे स्टार्ट कर्युं हतुं। विद्युत प्रवाह कोने कहेवाय एनी वात करी हती, बराबर छे। बीजा लेक्चर में सुवाहकों में विद्युत प्रवाह, वाहक पदार्थों में विद्युत प्रवाह कई रीतना पसार थाय छे एनी वात छे करी हती, बराबर छे। आज आपणे चेप्टरनो त्रीजो टॉपिक छे वात करवानी छे छे ओहमनो नियम। હવે ઓહમનો નિયમ તમે 10મા ધોરણમાં પણ જે ભણી ગયા છો, બરાબર છે, કે ઓહમનો નિયમ છે શું છે, તો એ અત્યારે આપણે એની વાત છે કરવાની છે। શું છે નિયમ? તો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચેનો विद्युत स्थितिमान नो तफावत ए वाहक माथी वहता विद्युत प्रवाहना सम प्रमाण में होय छे। રેડી? આ છે ઓહમના નિયમનું વિધાન છે। પેલો શબ્દ જો અહીંયા શું છે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, એક એક શબ્દ છે સમજવાનો છે, બરાબર। નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, ભૌતિક પરિસ્થિતિ એટલે કઈ? તો કે નિશ્ચિત તાપમાન અને દબાણ, બરાબર। અહીંયા શેની વાત કરેલી છે? તાપમાન અને દબાણ, નક્કી કરેલું તાપમાન ને નક્કી કરેલું દબાણ, બરાબર છે। એનું મૂલ્ય અચળ રહેવું જોઈએ આખા પ્રયોગ દરમિયાન, એનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં। એટલે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, એટલે કે નક્કી કરેલા તાપમાન અને દબાણમાં વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે વી વડે છે દર્શાવીએ છીએ, બરાબર છે। તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહને આઈ વડે છે દર્શાવીએ છીએ। આ ચેપ્ટરમાં આપણે પહેલો ટોપિક હતો વિદ્યુત પ્રવાહ, બરાબર છે। એ બંને કેવા હોય છે? સપ્રમાણમાં છે, હોય છે, બરાબર। જો આની તમારે આકૃતિ દોરવી હોય તો કંઈક આકૃતિ છે આ રીતના થઈ, કે તમે કોઈ એક વાહક પદાર્થ લ્યો, આ બેટરી, વાહક પદાર્થમાંથી પસાર થાય છે પ્રવાહ આઈ જેટલો। પ્રવાહની દિશા હંમેશા કઈ હોય? ધનથી ઋણ, બરાબર। પ્રવાહની દિશા કઈ હોય? ધન છેડાથી ઋણ છેડા તરફ, બરાબર। આ શું છે? આપણો વાહક પદાર્થ છે। આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને છે આપણે V વડે છે દર્શાવી દઈએ, બરાબર। આ શું છે? આપણો વાહક પદાર્થ, બરાબર। એના બે જ જો નિયમ, જો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચે, આ વાહક પદાર્થ છે, એના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા પ્રવાહના સપ્રમાણમાં હોય છે, બરાબર છે। આને આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય, આ સમીકરણ, તો સમીકરણ એવું થાય વી ચલે છે આઈ, ચલે છે ની નિશાની કાઢો એટલે અચળાંક મૂકવો પડે, વી બરાબર આઈ આર, જ્યાં આર શું છે? તો કે અચળાંક છે, બરાબર। આરને અવરોધ કહે છે, બરાબર। આરનું નામ શું છે? અવરોધ। હવે અવરોધનો એકમ શું થશે? સમીકરણ ઉપરથી પણ આપણે એકમ છે બનાવી શકીએ ને, વૈજ્ઞાનિકના નામ ઉપરથી પણ છે એકમ છે, બરાબર છે। પેલું આપણે જોઈએ છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ, શું છે એકમ એનો? તો કે અવરોધનો એકમ છે ઓહમ નામના વૈજ્ઞાનિક ઉપરથી ઓહમ છે, બરાબર। એની સંજ્ઞા આ રીતના છે, સંજ્ઞા છે ઓમેગા, પણ એના અહીં આપણે વાંચશું શું? ઓહમ, વૈજ્ઞાનિકના નામ ઉપરથી। અને બીજો એકમ સમીકરણ ઉપરથી જો આર બરાબર શું થશે? અહીંયા વી અપોન આઈ,
वी એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનો એકમ શું હોય? વોલ્ટ. છેદમાં જે પ્રવાહ, પ્રવાહનો એકમ શું હોય? એમ્પિયર. રેડી? તો બીજો એકમ શું થયો? વોલ્ટ પ્રતિ એમ્પિયર. બરાબર. એના પછી જ્યારે એકમ આવે એટલે તમને એનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર શું થશે? તો તમને એના માટે આર બરાબર વી અપોન આઈ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પ્રવાહ બંનેનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. બરાબર. અહીંયા આપણે તમને ડિરાઈવ કરીને બતાવીએ છીએ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતના છે એનું સમીકરણ છે, બને છે. સમીકરણ શું છે? આર બરાબર વી અપોન આઈ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ચેપ્ટર નંબર બે. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચેપ્ટર નંબર બે, પહેલો જ ટોપિક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. અનંત અંતરને વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ અપોન ક્યુ અપોન આઈ, એટલે અહીં થયું છે ડબલ્યુ અપોન ક્યુ આઈ. ડબલ્યુ એટલે કે કાર્ય, કાર્યનું પારિમાણિક સૂત્ર. હવે અગિયારમું ધોરણ આવી ગયું, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. વિદ્યુત ભાર, વિદ્યુત ભારનું થાય એ વન ટી વન. પ્રવાહ તો મૂળભૂત ભૌતિક રાશિ છે એ વન, એટલે આના ઉપરથી શું થશે? એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ. બરાબર. એટલે અહીંયા આપણે લખશું કે પારિમાણિક સૂત્ર શું છે? એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ. બરાબર. બધા પારિમાણિક સૂત્ર છે યાદ નથી રાખવાના, ગોખવાના નથી, પણ જો મૂળભૂત ભૌતિક રાશિ અને જે થોડીક અગિયારમાં આવી ગઈ છે દસ પંદર ભૌતિક રાશિ, એના પારિમાણિક સૂત્ર તમને આવડતા હશે તો બાકીના બધા પારિમાણિક સૂત્ર છે આવડશે. બરાબર. ગુજરાત બોર્ડના તમે એમસીક્યુ પેપર લ્યો તો એમાં પણ 50 એમસીક્યુમાંથી એક કે બે એમસીક્યુમાં પારિમાણિક સૂત્ર અને એકમ છે પૂછેલા હશે. ગુજકેટના પેપર લેશો તો ગુજકેટના પેપરમાં પણ એક કે બે એમસીક્યુ છે એ પારિમાણિક સૂત્રના છે હશે. ઇવન નીટમાં પણ છે એ પારિમાણિક સૂત્ર છે પૂછાય છે, એટલે પારિમાણિક સૂત્ર આપણને બનાવતા આવડવા જોઈએ. બરાબર છે. હવે એના પછી આપણે વાત કરીએ તો કે અવરોધ છે કેના ઉપર આધાર રાખે છે, તો એ વાહકની જાત, એટલે કે વાહક પદાર્થ કેનો બનેલો છે એના ઉપર અને તેના પરિમાણ પર, અને તેના પરિમાણ પર આધાર રાખે છે. અવરોધનું મૂલ્ય કેના ઉપર આધાર રાખે છે? તો કે વાહકની જાત અને તેના પરિમાણ પર આધાર રાખે છે. પરિમાણ એટલે શું? તો કે પરિમાણનો મતલબ એમ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, તમે જે કહો, ક્ષેત્રફળ. બરાબર. એ બધા એના પરિમાણ થયા. એટલે કે અવરોધ છે આ બે વસ્તુ ઉપર આધાર રાખે. વાહકની જાત એટલે કે અવરોધ કયા પદાર્થનો છે બનાવેલો છે, આ વાહક પદાર્થ લીધેલો છે, કયો વાહક પદાર્થ છે એના ઉપરથી અવરોધનું મૂલ્ય છે નક્કી થાય. બરાબર. અને બીજું એના પરિમાણ ઉપર, પરિમાણ એટલે કે એની લંબાઈ કેવડી છે એના ઉપરથી પણ અવરોધનું મૂલ્ય છે નક્કી થાય. તો આ આપણો પહેલો ટોપિક છે ઓહમનો નિયમ. બે માર્ક્સમાં જે પૂછાઈ શકે આ ચેપ્ટરમાંથી બે માર્ક્સનો એક પ્રશ્ન છે. બરાબર. બોર્ડની જે પેપર સ્ટાઇલ છે, બરાબર, એમાં ચેપ્ટરમાંથી એક બે માર્ક્સનો પ્રશ્ન છે. તો આવું બે માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે ઓહમનો નિયમ શું છે સમજાવો. બરાબર. તો આપણે નિયમ લખવાનો થાય, આકૃતિ દોરી શકાય, એનું સમીકરણ, એકમ, પારિમાણિક સૂત્ર કેના ઉપર આધાર રાખે છે અવરોધનું મૂલ્ય. બરાબર. આટલી વસ્તુ છે આપણે લખી શકાય. હવે આપણો આના પછીનો બીજો ટોપિક શું છે? તો કે અવરોધ એને અહીંયા આપણે લખ્યું છે કે એના પરિમાણ ઉપર આધાર રાખે છે. તો એના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે એ છે આપણે જોવાનું છે. બરાબર. જે આપણો બીજો ટોપિક છે. ટેક્સ્ટબુકમાં બધા પ્રશ્નો છે સાથે સાથે છે, આપણને ખ્યાલ છે. બરાબર. આમાં એક જ પ્રશ્ન સાથે બધું આપેલું છે. હું તમને પ્રશ્ન વાઇઝ જે રીતના અલગ અલગ પ્રશ્ન પડે છે એ રીતના છે તમને કરાવતો જઈશ, એટલે તમને ખ્યાલ આવે કે કયો પ્રશ્ન પૂછાય તો ક્યાંથી ક્યાં સુધી છે તમારે લખવું. ચાલો એના પછીનો ટોપિક છે એ છે અવરોધનો તેના પરિમાણ પરનો આધાર.
बराबर अवरोधनो तेना परिमाण परनो आधार परिमाण पर कई रीतना आधार रखे एना कोई एक वाहक पदार्थ दौरी कोई एक वाहक पदार्थ जे जेनी लंबाई केटली छे एल जेटली छे बराबर छे वाहक पदार्थ नी लंबाई केटली छे ए जेटली छे एना क्षेत्रफळ केटलू छे क्षेत्रफळ छे ए जेटलू छे आ वाहक नु आडछेद नु क्षेत्रफळ कहेवाय ई क्षेत्रफळ केटलू छे ए जेटलू छे बराबर वाहक नी लंबाई एल एनु क्षेत्रफळ छे ए धारो के आ बे छेड़ा वच्चे नो विद्युतस्थितिमान नो तफावत केटलो छे वी जेटलो बराबर બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V જેટલો છે અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે I જેટલો છે બરાબર વાહક પદાર્થ છે એની લંબાઈ L જેટલી છે ક્ષેત્રફળ A જેટલું છે એના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V જેટલો છે અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે I જેટલું છે તો આના માટે અવરોધનું સમીકરણ શું થશે તો કે અવરોધનું સમીકરણ થાય R બરાબર વીના છેદમાં આઈ જે આપણને ખ્યાલ છે બધાને બરાબર હવે આપણે શું કરવાનું તો કે આ જેવડો લંબાઈનો અવરોધ છે આ વાહક પદાર્થ છે એવડી જ લંબાઈવાળો વાહક પદાર્થ છે બાજુમાં છે રાખવાનો છે આ પેલો વાહક પદાર્થ એની બાજુમાં બરાબર આપણે બીજો વાહક પદાર્થ છે રાખ્યો બરાબર બે વાહક પદાર્થ છે સમાન છે પહેલાની લંબાઈ પણ L છે બીજા વાહક પદાર્થની લંબાઈ પણ કેટલી છે L જેટલી છે પહેલાનું ક્ષેત્રફળ A જેટલું છે બીજાનું ક્ષેત્રફળ પણ કેટલું છે A જેટલું છે એટલે કે સમાન લંબાઈ સમાન ક્ષેત્રફળ ધરાવતું વાહક પદાર્થ બાજુમાં છે રાખેલો છે એટલે કે આનો સ્થિતિમાનનો તફાવત એટલે કે પહેલા વાહક પદાર્થનો સ્થિતિમાનનો તફાવત પણ V જેટલો છે બીજાના વાહક પદાર્થનો સ્થિતિમાનનો તફાવત પણ કેટલો છે V જેટલો છે આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે I જેટલો છે બરાબર તો હવે આ બંને વાહક પદાર્થનો સમતુલ્ય અવરોધ સમતુલ્ય અવરોધને R ડેશ વડે દર્શાવી દઈએ R ડેશ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો જો આમાંથી પણ પ્રવાહ I જેટલો પસાર થાય અહીંયા જેટલો પ્રવાહ દાખલ થતો હશે એટલો જ પ્રવાહ અહીંથી બહાર નીકળે બરાબર એ આપણે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ મેં ટોપિક સમજાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે પાણીની નળી છે ભરેલી છે અહીંથી જેટલું પાણી અંદર તરફ જશે એટલું જ પાણી અહીંથી છે બહાર તરફ નીકળશે બરાબર છે એટલે કે અહીંયા જેટલો પ્રવાહ અંદર તરફ દાખલ થશે એટલો જ પ્રવાહ અહીંથી બહાર નીકળશે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો વી પ્લસ વી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ટુ વી પ્રવાહ કેટલો પસાર થાય છે પ્રવાહ છે આઈ જેટલો પસાર થાય છે બરાબર હવે વી અપોન આઈ એની જગ્યાએ શું લખાય અવરોધ આર લખાય અહીં સમીકરણ થશે ટુ આર તો આ સમતુલ્ય અવરોધ કેટલો થયો ટુ આર જેટલો થયો એટલે કે અહીંયા આપણે લંબાઈ ડબલ કરી તો અવરોધનું મૂલ્ય પણ કેવું થયું ડબલ થયું જો લંબાઈ ડબલ કરી ને એલ લંબાઈ હતી એમાંથી કેટલી કરી ટુ એલ એટલે કે લંબાઈ ડબલ થઈ તો અવરોધનું મૂલ્ય પણ કેટલું થયું ટુ આર જો અહીં લંબાઈ એલ હતી અવરોધ આર લંબાઈ ડબલ અવરોધ ડબલ એટલે આ સમીકરણ ઉપરથી શું કહી શકાય તો કે અવરોધ છે લંબાઈના સપ્રમાણમાં છે બરાબર આપણે પરિમાણ ઉપર કઈ રીતના આધાર રાખે છે એ સમજીએ છીએ બરાબર તો અવરોધ છે લંબાઈના કેવા છે સપ્રમાણમાં છે એટલે કે જેમ લંબાઈ વધતી જશે વાહક પદાર્થની એમ અવરોધનું મૂલ્ય છે વધતું જશે સમજાય છે જેમ લંબાઈ વધતી જશે એમ અવરોધનું મૂલ્ય છે વધતું જશે હવે આના પછીની બીજી આકૃતિ દોરીએ આ જ વાહક પદાર્થ બરાબર છે અવળી જ લંબાઈ સાથેનો વાહક પદાર્થની લંબાઈ L ક્ષેત્રફળ કેટના વડે દર્શાવ્યું છે ક્ષેત્રફળ કેટલું છે L બરાબર છે હવે શું કરવાનું તો કે આ વાહક પદાર્થનો બરાબર વચ્ચેથી ભાગ કરી દેવાનો છે બરાબર હવે વાહકમાં કુલ પ્રવાહ કેટલો પસાર થતો હતો તો કે આ કુલ ક્ષેત્રફળ કેટલું છે A જેટલું છે બરાબર કુલ ક્ષેત્રફળ કેટલું છે A જેટલું છે હવે વાહકના બે ભાગ કરશું તો એના બે ભાગ થઈ જશે આ ક્ષેત્રફળ પર કેટલું થશે એના છેદમાં બે
आ નીચેનું ક્ષેત્રફળ છે એ પણ કેટલું થશે એના છેદમાં 2 કુલ ક્ષેત્રફળ એ જ થયું ને આ બંનેનો સરવાળો કરો એટલે કુલ ક્ષેત્રફળ એ થઈ જાય બરાબર એટલે કે વાહકના બરાબર વચ્ચેથી ભાગ કરશો તો એના ક્ષેત્રફળના પણ 2 ભાગ થશે એના છેદમાં 2 એના છેદમાં 2 બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો કે V જેટલો છે કુલ પ્રવાહ કેટલો પસાર થાય છે I જેટલો પ્રવાહ પસાર થાય છે આખા વાહકમાંથી ओके हे आखा वाहक माथी केटलो प्रवाह पसार थाय छे आई जेटलो हवे वाहक ना बे भाग पड्या तो आई ऊपर केटलो प्रवाह पसार थशे आई ना छेद मा 2 नीचे पण केटलो प्रवाह पसार थशे आई ना छेद मा 2 रेडी कुल प्रवाह आई बे भाग पड्या એટલે કે आई अपॉन 2 બે પ્રવાહના છે ભાગ પડશે તો હવે આના માટે સમતુલ્ય અવરોધ નું સમીકરણ લખીએ સમતુલ્ય અવરોધ એને આપણે દર્શાવી દઈએ આર ડબલ ડેશ વડે બરાબર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V કોઈ એક ભાગ માટે પ્રવાહ કેટલો પસાર થાય છે I ના છેદમાં 2 કોઈ એક નાના ક્ષેત્રફળ માટે છેદનો છેદ અંશમાં જશે એટલે કે 2V / I V / I એની જગ્યાએ પાછો આપણે કેટલું મૂકી શકીએ R મૂકી શકાય એટલે કે 2 * R બરાબર છે તો અહીં આપણે શું કર્યું ક્ષેત્રફળ અડધું કર્યું જો આખું ક્ષેત્રફળ A હતું બરાબર આખું ક્ષેત્રફળ કેટલું હતું એ એને અડધું કરી નાખ્યું ક્ષેત્રફળ અડધું કર્યું તો એ અવરોધ કેવો થયો ડબલ થયો બરાબર ક્ષેત્રફળ અડધું કરીએ છીએ તો પણ અવરોધ કેવો થાય છે ડબલ થાય છે એનો મતલબ શું થયો તો કે એનો મતલબ એવો થયો કે અવરોધ છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે અવરોધ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે કેમ કે અહીં આપણે ક્ષેત્રફળ છે અડધું કર્યું ક્ષેત્રફળ અડધું કર્યું તો એ અવરોધ કેવો થયો ડબલ થયો 2R થઈ ગયો અવરોધ એટલે કે અવરોધ છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે હવે આ બંને સમીકરણને આપણે ભેગા લખીએ તો આ સમીકરણ આખું નવું સમીકરણ આવું છે થશે R ચલે છે L / A રેડી અવરોધ છે લંબાઈના સપ્રમાણમાં છે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે નવું સમીકરણ આવું થાય આર ચલે છે એલ / એ ચલે છે ની નિશાની કાઢો એટલે કે અચળાંક મૂકવો પડે અચળાંક અહીંયા મૂકીએ છીએ આપણે રો બરાબર આર બરાબર રો એલ / એ બરાબર રોનું નામ શું છે તો કે રોને કહેવામાં આવે છે પદાર્થની અવરોધકતા બરાબર છે રોને પદાર્થ અથવા દ્રવ્યની અવરોધકતા કહે છે અવરોધકતા અંગ્રેજીમાં એને કહેવાય છે રેઝિસ્ટિવિટી બરાબર છે શું કહેવાય છે એને રેઝિસ્ટિવિટી આર બરાબર રો એલ / એ દ્રવ્યની અવરોધકતા કહે છે દ્રવ્યની અવરોધકતા કેના ઉપર આધાર રાખે છે તો એ છે તાપમાન અને દ્રવ્યની જાત ઉપર બરાબર અવરોધકતા એ કેના ઉપર આધાર રાખે છે તો કે અવરોધકતા એ દ્રવ્યની જાત એટલે કે દ્રવ્ય શેનો બનેલો છે એ દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે રેડી રો કેના ઉપર આધાર રાખે છે દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે હવે નવી ભૌતિક રાશિ આવી અવરોધકતા એટલે તમને એના એકમ અને પારિમાણિક સૂત્ર છે આવડવા જોઈએ બરાબર અવરોધકતાનો એકમ શું થશે ચલો કયો સમીકરણ ઉપરથી એકમ બનાવતા આવડવા જોઈએ અને પારિમાણિક સૂત્ર રેડી શું થાય એકમ તો કે રોને રોનો એકમ બનાવો છે એને કરતા બનાવો એટલે થશે આર એ / એલ રેડી હવે આટલું આવડવું જોઈએ રોને કરતા બનાવો એટલે કે આર છેદમાં જે સામે જાય તો અંશમાં હોય એલ સામે જાય તો છેદમાં એટલે કે આર એ / એલ એટલે આર અવરોધનો એકમ શું છે ઓહમ એ ક્ષેત્રફળ સામેની સાઈડ જશે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છેદમાં મીટર એટલે અહીં થશે ઓહમ / મીટર બરાબર અવરોધકતાનો એકમ શું થયો ઓહમ / મીટર પારિમાણિક સૂત્ર તો અવરોધનું પારિમાણિક સૂત્ર હમણાં જ આપણે જોયું હતું
रेडी शूत एम वन एल टू टी माइनस थ्री ए माइनस टू रेडी एने गुणाकार में शूँ ले मीटर एट के एल वन आश्ले एम वन एल थ्री टी माइनस थ्री ए माइनस टू बराबर अवरोधन हम जयत बार बतरीस एम वन एल टू टी माइनस थ्री ए माइनस टू गुणाकार में शूँ आयु एल वन आयु अँ एल टू थूँ एल वन आयु एट शूँ थी गयू एल थ्री थी गयू बराबर। तो आरो बीजो प्रश्न थो आजना लैक्चरन के अवरोधन तना परिमाण पर आधार बराबर है अवरोधन तना परिमाण पर आधार के परिमाण पर कई रीतना आधार राखे तो आप जुं कि लंबाई सप्रमाण में है अवरोधना व्यस्त प्रमाण में है बराबर है। वीडियो पॉज कर लखी लो हवे त्रीजो टॉपिक छे जोए छे आना पछीनो टॉपिक एना पछीनो बे मार्क्सनो एक प्रश्न जे छे टूंकमां एना पछीनो टॉपिक आपणे कही शकाय जे बे मार्क्सनो छे विद्युत प्रवाह घनता विद्युत प्रवाह घनता एटले शू आपणे एवो प्रश्न पूछाय विद्युत प्रवाह घनता एटले शू विद्युत प्रवाहना घनताना स्वरूपमां ओहमनो नियम मेळवो अथवा एम पूछाय के ओहमना नियम ने सदिश स्वरूप मेळो अत्यारे आपणे जे प्रश्न मेळ करवाना छे ओहमना नियमनु सदिश स्वरूप पण छे कहेवाय छे बराबर छे। प्रश्न एम पूछे कि विद्युत प्रवाह घनता एटले शुं विद्युत प्रवाहना घनताना स्वरूप में ओहमनो नियम मेळो अथवा ओहमनो नियम छे सदिश स्वरूपे मेळो बराबर छे। बे मार्क्सनो प्रश्न छे घणी वार छे पूछाई पण गयो छे बोर्ड में बराबर। हवे विद्युत प्रवाह घनता एनी व्याख्या कंईक आ रीतना छे एकम क्षेत्रफळ दीठ प्रवाहने लंब रूपे आ शब्द छे व्याख्या में जरूरी है बराबर है। प्रवाह ने लंब रूपे एकम क्षेत्रफल दीठ पसार थता प्रवाह ने विद्युत प्रवाह घनता कहे छे। रेडी एकम क्षेत्रफल दीठ पसार थता प्रवाह ने विद्युत प्रवाह घनता कहे छे। एकम पछीनो शब्द हमेशा व्याख्या लखो त्यारे क्या आवे छेदमां आवे एटले के क्षेत्रफळ शब्द छे छेदमां आवशे पसार थतो प्रवाह ऊपर तरफ विद्युत प्रवाह घनता ने केना वडे दर्शावाय छे जे वडे छे दर्शावाय छे। विद्युत प्रवाह घनता छे सदिश राशि छे बराबर। विद्युत प्रवाह घनता केवी छे सदिश राशि छे बराबर। क्षेत्रफळ अहींया सदिश राशि छे प्रवाह तो अदिश छे पण क्षेत्रफळ केवी छे अदिश आ क्षेत्रफळ सदिश राशि छे એટલે કે જે बराबर आई अपॉन ए विद्युत प्रवाह घनता विद्युत प्रवाह घनता एकम शू थशे एकम एम्पियर प्रति मीटर स्क्वेर जो ऊपर शू छे प्रवाह छे प्रवाह नो एकम एम्पियर नीचे क्षेत्रफळ छे क्षेत्रफळ नो एकम मीटर स्क्वेर એટલે કે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર રેડી। તો આ पेली जे व्याख्या की थी एनो जवाब आ थयो कि विद्युत प्रवाह घनता एटले शू रेडी। हवे आपणो प्रश्न शू छे के ओहमना नियमनुं सदिश स्वरूप छे मेळवो ओहमना नियमनुं सदिश स्वरूप। तो पेला आपणे ओहमना नियमनुं अदिश स्वरूप शू छे ए लखी नाखीए ओहमना नियमनुं अदिश स्वरूप शू छे वी बराबर आई आर बराबर। ओहमना नियमनुं अदिश स्वरूप ओहमनो नियम शू छे वी बराबर आई आर
હમણાં આપણે એક અવરોધનું સમીકરણ મળ્યું, એ શું મળ્યું? આરની જગ્યાએ શું લખી શકાય? રો એલ અપોન એ. હમણાં જ આપણે સાબિત કર્યું વાહકનો પરિમાણ ઉપરનો આધાર, એમાં આવું સમીકરણ મળ્યું, તો આર રો એલ અપોન એ બરાબર. એટલે અવરોધની જગ્યાએ કિંમત મૂકી શકાય રો એલ અપોન એ. હવે જો અહીંયા આઈ અપોન એ, આઈ અપોન એની જગ્યાએ શું લખાય? વિદ્યુત પ્રવાહ ઘનતા જે આવશે. રેડી? એટલે કે અહીંયા આઈ અપોન એની જગ્યાએ વિદ્યુત પ્રવાહ ઘનતા છે આપણે લખીએ છીએ, એટલે અહીં થશે વી બરાબર જે રો એલ બરાબર છે. ક્યાં સમીકરણનો ઉપયોગ કર્યો? તો એ આપણે અહીંયા કૌંસમાં લખીએ કે જે બરાબર આઈ અપોન એ. રેડી? હવે ચેપ્ટર નંબર બે, કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે આવી ગયું છે. સમીકરણ કેવું હતું? તો કે ઈ બરાબર વીના છેદમાં ડી, આવું હતું. ઈ બરાબર વીના છેદમાં ડી, ડીની જગ્યાએ લંબાઈને એલ વડે દર્શાવો, તો ઈ બરાબર વીના છેદમાં એલ, ને વી બરાબર થશે ઈ ઇન્ટુ એલ. સમીકરણ ચેપ્ટર નંબર બેમાં છે આવી ગયું છે બરાબર. ઈ બરાબર વીના છેદમાં ડી છે, અહીંયા ડી આપેલું છે, અહીંયા લંબાઈને આપણે એલ વડે દર્શાવેલી છે, એટલે કે આપણે એલ છે લખશું. રેડી? આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનો એકમ પણ છે, જે ચેપ્ટર નંબર એકમાં લખ્યો છે વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્રના બે એકમ છે, પહેલું છે ન્યૂટન પ્રતિ કુલમ ને બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર. એટલે અહીંયા વી છે, વીની જગ્યાએ શું લખાશે? ઈ ઇન્ટુ એલ. એટલે આપણે અહીં લખીએ ઈ ઇન્ટુ એલ, જે રો એલ, એલ છે બે બાજુથી કટ થઈ જશે બરાબર. એલ છે શું થઈ જશે? બે બાજુથી કટ. એટલે આવું સમીકરણ થયું ઈ બરાબર જે રો બરાબર. હવે અહીં એક નવી ભૌતિક રાશિ હજી આવશે આ ચિત્રમાંથી, ઘણી બધી નવી ભૌતિક રાશિ છે આપણે ભણવાની છે. નવી ભૌતિક રાશિ અહીંયા આવશે સિગ્મા બરાબર છે. સિગ્મા બરાબર થાય વન અપોન રો. સિગ્માનું નામ શું છે? વાહકતા બરાબર. સિગ્માનું નામ શું છે? વાહકતા. વાહકતાની વ્યાખ્યા શું થશે? તો કે એની વ્યાખ્યા સમીકરણ ઉપરથી જ બનાવી શકીએ આપણે. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. રેડી? અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. એટલે કે સિગ્મા બરાબર વન અપોન રો. નવી ભૌતિક રાશિ આવે એટલે એનો એકમ અને પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ આપણને. રેડી? અવરોધકતાનો એકમ શું છે? ઓહમ ઇન્ટુ મીટર. એટલે અહીંયા થશે વન અપોન ઓહમ ઇન્ટુ મીટર બરાબર છે. ઓહમના વ્યસ્તને બીજું પણ એક કહેવાય છે, મોહ કહેવામાં આવે છે બરાબર. એકના છેદમાં ઓહમ લખો એની જગ્યાએ મોહ પણ છે કહેવામાં આવે છે, એની સંજ્ઞા આવી આવે મોહ ઇન્ટુ મીટર ઇન્વર્સ. અને શું વચાય? મોહ એમ એચ ઓ. રેડી? દેખાતું હશે તમને ઓહમ, આ ઓહમની સંજ્ઞા છે, એના કરતાં ઉલટી કરી નાખો એટલે એને શું વચાય? મોહ વચાય બરાબર છે. એટલે કે મોહ ઇન્ટુ મીટર ઇન્વર્સ એનો એકમ થયો. પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર છે શું થશે? તો કે જે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર હતું એના કરતાં વ્યસ્ત કરી નાખો એટલે તમને વાહકતાનું પારિમાણિક સૂત્ર છે મળશે બરાબર છે. અવરોધકતાનું વ્યસ્ત કરી નાખો. અવરોધકતાનું શું હતું? 13/32 હતું, યાદ કરો. હમણાં જ આપણે કર્યું શું હતું? અવરોધકતાનું 13/32 એમ વન, અવરોધકતાનું આવું હતું એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ. એના કરતાં અહીંયા જે માઇનસ પ્લસ હોય માઇનસ કરી નાખવાનું, માઇનસ હોય પ્લસ ટી થ્રી એ ટુ. રેડી? તો આપણને વાહકતાનું પારિમાણિક સૂત્ર છે મળી ગયું. આપણી બુકમાં નથી આ વસ્તુ, પણ અહીંયા સિગ્મા તો આપણી બુકમાં આપ્યો જ છે. તો સિગ્મા શું છે આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર. સિગ્મા એટલે શું છે? વાહકતા છે. એટલે અહીંયા આપણે લખશું રો છે એની જગ્યાએ આપણે શું લખશું? વન અપોન સિગ્મા બરાબર.
इज इक्वल टू जे अपॉन सिग्मा, सिग्मा छेदमां जे सामे जशे तो अंशमां, एटले के जे बराबर सिग्मा ए। मैं तमने कीधुं के विद्युत प्रवाह घनता ए सदिश राशि छे, बराबर ने अहीं विद्युत क्षेत्र छे सदिश राशि छे। तो आ आपणने जे समीकरण मळ्युं, आ समीकरण शुं छे? ओहमना नियमनुं सदिश स्वरूप, बराबर छे। એટલે ઘણીવાર એવું પણ પૂછાય છે કે નીચેનામાંથી કયા સમીકરણ ઓહમનો નિયમ દર્શાવે છે, તો તમને એમ જ હોય કે ઓહમનો નિયમ એટલે શું છે? V બરાબર I, પણ આ સમીકરણ લખ્યું હોય તો પણ આ ઓહમનો નિયમ જ છે કહેવાય, બરાબર છે, ઓહમનો નિયમ જ છે, ખાલી સદિશ સ્વરૂપે છે દર્શાવેલું છે, જે બરાબર સિગ્મા E, બરાબર। તો આ એક બે માર્ક્સનો જે પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે મેળવો, આટલું છે લખવાનું છે। આ તો મેં તમને અત્યારે ખાલી વાહકતા શું છે એની છે જાણકારી છે આપી છે, બરાબર છે।